ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. વધુ એક કૌભાંડ. સુરતની સાયદીપ હોસ્પિટલમાંથી 800નું રેમડેસિવિર 18,000માં વેચતા સંચાલક સહિત 3ની ધરપકડ. પોલીસે ડમી ગ્રાહક બની કૌભાંડ ઝડપ્યું હતું. હોસ્પિટલમાં કર્મચારીઓની કબૂલાતના આધારે સંચાલકની પણ ધરપકડ થઈ. સાયદીપ હોસ્પિટલના 2 કર્મચારી ઇન્જેક્શન આપવા આવતા પકડાયા. કર્મચારીઓની કબૂલાતના આધારે સંચાલકની ધરપકડ. 3 સામે ગુનો નોંધાયો. રેમડેસિવિરના ઉપરાછાપરી કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં ખટોદરા પોલીસે અણુવ્રત દ્વાર પાસે ડમી ગ્રાહક મોકલીને ફેસ્તાની સાયદીપ હોસ્પિટલના 2 કર્મચારીઓને કુલ 8 ઇન્જેક્શનો સાથે ઝડપી લીધા હતા. સાથે પોલીસે હોસ્પિટલના સંચાલકની પણ ધરપકડ કરી હતી. ખટોદરા પોલીસે ઓપરેશન પાર પાડી દીધું હતું. કોઈ જગ્યાએ ઇન્જેક્શનના કાળા બજાર થાય છે તો અમુક તત્વોએ તો કુદરતનો ખોફ રાખ્યા વિના નકલી ઇન્જેક્શનો જ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ખટોદરા પોલીસે પણ એક ઓપરેશન પાર પાડી દીધું હતું. પોલીસ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે સમયે મળેલી માહિતીના આધારે પોલીસની ટીમ પહેલાં એક ડમી ગ્રાહકને ઇન્જેક્શન માટે ફોન કરાવડાવ્યો હતો અને પોલીસ અણુવ્રત દ્વાર પાસે ગોઠવાઈ ગઈ હતી, જ્યાં સુભાષ શ્રીરામ સુમરીન યાદવ રહે ભાવી દર્શન સોસાયટી મગદલ્લા ગામ આવ્યો હતો. તેની પાસે 2 ઇન્જેક્શનો હતા અને તેણે 1ના 18,000 લેખે 36,000 માંગ્યા હતા. પોલીસે તેને પકડી લીધો હતો. ઇન્જેક્શન લઈને આવેલા હોસ્પિટલના કર્મીને ઝડપ્યા. હકીકતમાં સુભાષ યાદવ ભેસ્તાની સાયદીપ હોસ્પિટલમાં નોકરી કરે છે અને તેણે બીજા કર્મચારીઓ વિશાલ રાજુભાઈ ઉગલે પાસે વધારે માત્રામાં રેમડેસિવિર ઇન્જેક્શન છે તેમ કહ્યું હતું, જેથી પોલીસે સુભાષના ફોનથી જ વિશાલને પણ બોલાવ્યો હતો. તે બીજા 6 ઇન્જેક્શન લઈને આવી ગયો હતો. પોલીસે તેની પણ ઝડપી લીધો હતો અને 8 રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત કુલ રૂપિયા 35,000 કબજે લીધા હતા. સંચાલક જ કર્મીઓને ઇન્જેક્શન વેચવા આપતો હતો. હોસ્પિટલના સંચાલકો જ મુખ્ય સૂત્રધાર. વધુમાં બંને પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે સાયદીપ હોસ્પિટલના સંચાલક સૈયદ અઝમત અરસલન આ ઇન્જેક્શનો ઊંચા ભાવે વેચવા માટે આપતો હતો. બીજી તરફ મોરબીના નકલી ઇન્જેક્શન કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે કૌશલ સહિતના આરોપીઓ સામે સાપ્રદ મનુષ્ય વધનો ગુનો નોંધી તેવી શક્યતા પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.